હેલો દોસ્તો કેમ છો મજામાં મજામાં જશો મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો તો ચાલો દોસ્તો આજના ટોપિક વિશે આપણે સમજીએ અને શીખીએ દોસ્તો આજનો આપણો ટોપિક છે એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક ટ્રેડશીટ એટલે કે આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજમાં જે એક્સેલ આવે છે તેની વાત કરવામાં અહીં આવી છે એટલે કે જો ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ આર ઓટોમેટેડ વર્ઝન ડિસ્પ્લે ઓન કોમ્પ્યુટર સ્ક્રીન વીસ હેવ અ રો એન્ડ કોલમ્સ એન આર અ અ અકાઉન્ટ્સ ક્લિક એટલે કે તમારે અકાઉન્ટને લગતા પેનામને લગતા અથવા તો કોઈ ડેટાબેઝ બ્રોડકાસ્ટ કરવાનો હોય તો તમારે એક્સેલની જરૂર પડે એટલે કે સ્પ્રેડશીટ સ્પ્રેડશીટની તમારે જરૂર પડે સમ એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ સોફ્ટવેર આર ઓપન હોપિસ લોટસ જેના વર્ઝન છે એક બે ત્રણ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ગૂગલ ડોક એન્ડ એક્સેટ્રા એટલે કે તમને તમારા કોમ્પ્યુટરની અંદર ઘણી બધી એપ્લિકેશન હોય છે જે સ્પ્રેડશીટ તરીકે ઉપયોગ થાય છે જેવી કે ઓપન ઓફિસ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ પછી ઓનલાઈન વર્ક કરવા માટે ગૂગલ ડોક્સ હોય છે બરોબર એ ઘણી બધી એપ્લિકેશનો હોય છે જે તમે ઓનલાઈન ઓફલાઈન તેનો ઉપયોગ કરી શકો છો એપ્લિકેશન આર ઓફ ઇલેક્ટ્રોનિક પ્રેડશીટ આ પ્રેડશીટ છે દોસ્તો એ ઘણી બધી ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે જેમ કે જેમ કે ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગ એટલે કે જે નાણાકીય હિસાબો થતા હોય કોઈ બેંકુ હોય કોઈ ઓફિસ હોય કોઈ અકાઉન્ટનું વર્ક કરતા હોય ત્યાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ થતું હોય છે જે આપણે સ્પ્રેડશીટની અંદર તેનો વર્ક કરવામાં આવે છે અને તેનું રિઝલ્ટ પણ જોવામાં આવે છે બીજું આવે છે પ્રિપેરિંગ રિઝલ્ટ એટલે કે કોઈ તમારે પરિણામ તૈયાર કરવું હોય દોસ્તો તો તમારે એક્સેલ એટલે કે સ્પ્રેડશીટમાં બનાવવું પડે જો તમે સ્પ્રેડશીટનો ઉપયોગ કરો તો સાવ સરળ અને તાત્કાલિક રિઝલ્ટ છે એ તમને પ્રેડશીટની અંદર જોવા મળે છે ત્રીજું એનાલિસિસ ઓફ સ્ટેટેક્સ ડેટા ગ્રાફિકલી એટલે કે દોસ્તો એટલે કે દોસ્તો પરિણામોની આંકડાકીય અને ગ્રાફિકલી તમારે એનાલિસિસ કરવું હોય તો પ્રેડશીટની અંદર સારી રીતે અને સરળ રીતે તમે એનો ઉપયોગ કરીને આંકડેગી અને ગ્રાફિકલી એનાલિસિસ બનાવી શકો છો સોથું મેન્ટેનિંગ ડેટાબેઝ તમે દોસ્તો સ્પ્રેડશીટની અંદર તમારે ડેટાબેઝ કોઈ મેન્ટેસ કરવા હોય બરાબર તો તમારે સ્પ્રેડશીટની જરૂર પડે તમારે ડેટાબેઝની જાળવણી કરવી હોય શોકસાઈ રાખવી હોય તો તમારે પ્રેડશીટમાં ડેટાબેઝનો ઉપયોગ કરવો પડે તમને સારું એવું રિઝલ્ટ મળે અને રીતે તમે ડેટાબેઝ નો મેન્ટેનિંગ કરી શકો બિગેસ્ટ એટલે કે દોસ્તો તમારે કોઈ આગાહી બજેટ તૈયાર કરવું હોય તો તમારે શેમાં કરવું પડે ની અંદર જો તમે ની અંદર આગાહી બજેટ છે તમારે રજૂ કરવું હોય તો તમારે પહેલા સૌપ્રથમ

આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકશો